હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ યોર યુટ્યુબ ચેનલ આજનો વિડીયો ધોરણ સાત ગણિત ચેપ્ટર વન પૂર્ણાંક સંખ્યાઓ તેનું સ્વાધ્યાય એક પોઈન્ટ એક ઉપર છે તેમાં આજે આપણે ક્વેશ્ચન વન પૂર્ણાંક સંખ્યાઓની જોડી લખો જોઈશું આપણે પૂર્ણાંક સંખ્યાઓની જોડી જોઈએ એ પહેલાં થોડીક પ્રાથમિક માહિતી લઈ લઈએ કે સૌપ્રથમ તો પૂર્ણાંક સંખ્યાઓ એટલે શું તો પૂર્ણાંક સંખ્યાઓમાં ઝીરો ધન સંખ્યાઓ અનંત સુધી અને ઋણ સંખ્યાઓ અનંત સુધી બરાબર એટલે કે શૂન્ય ધન સંખ્યા અને ઋણ સંખ્યાનો સમાવેશ થાય છે હવે પૂર્ણાંક સંખ્યાઓના સરવાળા માટેના થોડાક નિયમ છે જેમ કે બંને સંખ્યાઓ માઇનસ હોય માઇનસ માઇનસ હોય બંને સંખ્યા તો એનું શું થશે સરવાળો થશે બંને સંખ્યા પ્લસ હોય બંને સંખ્યા ધન હોય તો સરવાળો થશે એક સંખ્યા માઇનસ હોય એક સંખ્યા પ્લસ હોય તો શું થશે માઇનસ થશે એક સંખ્યા પ્લસ હોય અને એક સંખ્યા માઇનસ હોય તો શું થશે માઇનસ થશે મતલબ તમારે ટૂંકમાં શું યાદ રાખવાનું કે જો બંને સંખ્યા સરખી હોય સરખી સરખી નિશાની વાળી હોય તો સરવાળો તો થશે સરખું સરખું સરવાળો અલગ અલગ બાદ બાકી આ એનો નિયમ છે તો જો બંને સંખ્યા સરખી હોય તો સરવાળો થશે અને જો બંને સંખ્યા અલગ હોય તો તેમની બાદ બાકી થશે અને બીજી વસ્તુ કે જ્યારે જવાબ આવશે તો જે મોટી સંખ્યાની આગળ નિશાની હશે મોટી સંખ્યાની આગળ જે નિશાની હશે એ નિશાની આવશે ઓકે આટલું યાદ રાખવાનું સરખું સરખું સરવાળો અલગ અલગ બાદ બાકી અને મોટી સંખ્યાની આગળની નિશાની આ તમારે યાદ રાખવાનું ઓકે હવે આપણે શરૂઆત કરીએ એ છે સરવાળો માઇનસ સેવન હોય એટલે કે એવી બે પૂર્ણાંક સંખ્યા લેવાની પૂર્ણાંક સંખ્યા એટલે તમે એક શૂન્ય અને એક ધન સંખ્યા લઈ શકો બંને ધન લઈ શકો બંને ઋણ લઈ શકો ગમે તે લઈ શકો તમારો જવાબ અલગ પણ આવી શકે બરાબર મારા કરતાં અલગ આવી શકે બીજા તમારા ફ્રેન્ડ્સ કરતાં પણ અલગ આવી શકે આમાં તમે અસંખ્ય રીતે લખી શકો પણ તો આપણે પહેલાં એક રીત જોઈ લઈએ પહેલાં શું કરવાનું તો બે સંખ્યાની જોડી કીધી છે એટલે પહેલાં આપણે આ રીતે બે સંખ્યા માટે જગ્યા કરી દેવાની અને એનો જવાબ આપણે શું લાવવાનો છે માઈનસ સેવન ઓકે સરવાળો માઇનસ સેવન હોવો જોઈએ એટલે આવું કરી દેવાનું આપણે તો જો અહીંયા આપણે જોઈએ ધારો કે હું બંને સંખ્યા માઇનસ લઉં ધારો કે હું લઉં છું માઇનસ ફોર અને અહીં હું લઉં છું માઇનસ થ્રી માઇનસ માઇનસનો સર શું થશે સરવાળો થશે અને મોટી સંખ્યા કઈ છે માઇનસ ફોર તેની નિશાની આવશે હવે આપણે આનો ઉકેલ જોઈએ તો કેવી રીતે થશે તો જો માઇનસ ફોર પ્લસ પ્લસ માઇનસ શું થશે માઇનસ થશે એટલે થ્રી બરાબર માઇનસ સેવન આન્સર આવશે બરાબર માઇનસ માઇનસ પ્લસ મેં તમને આગળ સમજાવ્યું એવી રીતે આપણે બીજી પેર જોઈએ તો તમે એમાં ગમે તે લઈ શકાય ઓકે આપણે એક હવે લઈએ છીએ ધન સંખ્યા લઈએ અને એક ઋણ સંખ્યા લઈને જોઈએ તો પેલા આપણે જગ્યા બનાવી દઈએ આ રીતે તો હું માઇનસ નવ લઉં છું અને અહીંયા લઉં છું બે ખાલી યાદ રાખવાનું કે મોટી સંખ્યાની નિશાની એટલે આપણે નવ એટલે માઇનસ લેવાના બરાબર હવે જો માઇનસ પ્લસ શું થશે માઇનસ થશે એટલે માઇનસ સેવન આન્સર આવે તો અમે આવી રીતે ઘણા બધા ઉદાહરણ બનાવી શકો છો બરાબર હવે બીજું બી શું છે તફાવત માઇનસ દસ હોય તફાવત એટલે બાદ બાકી તો પેલા આપણે સેમ એ જ રીતે લખી દઈએ માઇનસ છે બરાબર માઇનસ દસ હવે તમે આમાં ગમે તે પૂર્ણાંક સંખ્યા લખી શકો એક ધન બી લખી શકો એક ઋણ બી લખી શકો ઓકે તો આપણે અહીં આગળ લઈએ છીએ માઇનસ સિક્સ અને ફોર જો માઇનસ માઇનસ શું થશે પ્લસ થશે એટલે માઇનસ દસ આન્સર આવશે ઓકે એવી રીતે આપણે બીજી સંખ્યા જોઈએ તમે તમારી રીતે બનાવી શકો છો માઇનસ પાંચ અને પાંચ તો આનો સર આનો જવાબ પણ શું આવશે માઇનસ દસ આવશે ઓકે અને સી માં શું છે તો સરવાળો શૂન્ય હોય તો તમારે એક નિયમ યાદ રાખવાનો કે જે વિરોધી સંખ્યા એટલે ઓપોઝિટ નંબર્સ હોય બરાબર તો તમે સરવાળો કરો તો જવાબ ઝીરો આવે વિરોધી સંખ્યા એટલે પાંચ પાંચની વિરોધી સંખ્યા માઇનસ પાંચ બરાબર માઇનસ દસ હોય તો એની વિરોધી સંખ્યા શું થાય દસ થાય તો આમાં તમારે જ્યારે સરવાળો શૂન્ય કહે ને તો તમારે વિરોધી સંખ્યા યાદ રાખવાની ઓકે પહેલાં આપણે સરવાળો કીધો છે એટલે આપણે આ રીતે લખી દઈશું તો આપણે લઈએ પાંચ એની વિરોધી સંખ્યા માઇનસ પાંચ કેવી રીતે થશે તો જો ફાઈવ પ્લસ માઇનસ માઇનસ એટલે ફાઈવ માઇનસ ફાઈવ શું થશે ઝીરો થશે એવી રીતે માઇનસ ફોર એની વિરોધી સંખ્યા ફોર તો શું થશે ઝીરો થશે બરાબર આ રીતે થાય આનો ઉકેલ તમારે જોવો હોય તો હું તમને બતાવી દઉં ધારો કે અહીંયા પાંચ છે પ્લસ માઇનસ માઇનસ તો પાંચ માઇનસ પાંચ થશે બરાબર આ રીતે ઓકે આ આગળનો ક્વેશ્ચન ટુ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું થેન્ક યુ